મિત્રો નમસ્કાર, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજરોજ 20 મે 2020 સાંજે 5:40. ગઈકાલ સુધી કુલ કોરોનાના કેસો જે નોંધાયેલા હતા એ 1118 નોંધાયેલા હતા. નવા નોંધાયેલા કેસોની સંખ્યા આજરોજ 35 છે. અત્યાર સુધીના કુલ જે કેસોની સંખ્યા અત્યારે 1153 થાય છે. જે કેસ પોઝિટિવિટી રેટ જોઈએ તો એ 6.2% થાય છે. જે મૃત્યુનો આંકડા જોઈએ તો આજરોજ એક બાનુબેન હફીઝ પઠાણ ડુંભાલના લિંબાયતના 38 વર્ષ ઉંમરના વ્યક્તિ હતા. એમનું ડાયાબિટીસ અને માનસિક રોગનું હતું. એ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થતા હતા. એમનું મૃત્યુ થયું છે. જે ગઈકાલ સુધી કુલ મૃત્યુનું સંખ્યા 53 હતા એ આજરોજ એક નવા મૃત્યુના સાથે કુલ 54નું મૃત્યુ થયું છે. એનું જે કેસ ફેટાલિટી રેટ એ 4.7% છે. જે ડિસ્ચાર્જ કરવામાં આવેલ કેસોની સંખ્યા આજરોજ નવા 29 છે. ગઈકાલ સુધી 747 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવેલા હતા. આજરોજ 29 કેસો જોઈએ તો કુલ ડિસ્ચાર્જનું સંખ્યા 776 થાય છે. જે કેસ અગર જોઈએ રિકવરી રેટ તો એ 67.3% રિકવરી રેટ સુરતના થયું છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજરોજ 53 પોઝિટિવ પેશન્ટ્સ છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીઝમાં 568 વ્યક્તિઓ છે અને હોમ ક્વોરન્ટાઇનમાં 5206 વ્યક્તિઓ છે. કુલ ક્વોરન્ટાઇન હેઠળ 5774 લોકો છે. આજરોજ જે પોઝિટિવ કેસો આવ્યા છે 35 જણાનું, એ 35 જણામાંથી સૌથી વધારે કેસીસ આવ્યા છે લિંબાયત ઝોનના 16. મળીને કુલ કેસોની સંખ્યા લિંબાયત ઝોનનું 437 થાય છે. અને એના સાથે સાથે બીજા ઉધના ઝોનનું આજરોજ નવા 5 કેસ આવ્યા છે. જેને મળીને કુલ કેસોની સંખ્યા 129 થાય છે. અઠવાના આજે 3 નવા કેસો આવ્યા છે, જેને કુલ મળીને 35 કેસો થયા છે. સેન્ટ્રલ ઝોનના 3 કેસો મળીને કુલ 159 કેસો થાય છે. વરાછા એના કુલ આજે 4 નવા કેસો મળીને કુલ 152 થાય છે. બરાછા બીમાં આજરોજ 1 કેસ મળ્યા છે. કુલ કેસોની સંખ્યા બરાછા બીમાં 24 થયા છે. રાંદેરના આજે કોઈ કેસ જોવા મળ્યા નથી. અને કતાર ગામમાં 3 નવા કેસો સાથે કુલ કેસોની સંખ્યા 155 થાય છે. એક્ટિવ સર્વેલન્સની અંદર અત્યારે 1775 ટીમો ગઠન કરવામાં આવ્યું છે. જેના મારફત આ ડોર ટુ ડોર સર્વેલન્સનું કામગીરી કરવામાં આવ્યું છે. જેમની એપ્લિકેશન મારફત અત્યારે જે પહેલા ઓછા હોસ્પિટલ ખુલતા હતા, આનંદનો વિષય એ છે કે અત્યારે વધારે હોસ્પિટલ અત્યારે પ્રાઇવેટ ક્લિનિક્સ અને હોસ્પિટલ ખોલ્યા છે. હું IMA-ને અને તમામ પ્રાઇવેટ ડૉક્ટર્સને એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આવા કપરા સમયે IMA અને પ્રાઇવેટ ડૉક્ટર્સ, પ્રાઇવેટ ક્લિનિક્સ અને જનરલ પ્રેક્ટિશનર્સે જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહ્યા છે એ ખૂબ આનંદનો વિષય છે. અને ખૂબ સુંદર રીતે કામગીરી અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યું છે. આજરોજ કુલ 892 હોસ્પિટલમાંથી આપણને 511 કેસો મળ્યા છે. અત્યારે અગર જોઈએ તો જે કોરોના સિવાયના જે કેસીસ છે એના ટ્રીટમેન્ટ પણ ખૂબ જ જરૂરી અને અગત્યનું છે. એટલે તમામ પ્રાઇવેટ ક્લિનિક્સને હું વિનંતી કરું છું કે જેટલા લોકો અત્યારે પણ પોતાના પ્રાઇવેટ ક્લિનિક્સ અથવા હોસ્પિટલ્સ અથવા જનરલ પ્રેક્ટિસ નથી શરૂ કર્યા, એ લોકોને વિનંતી કરું છું કે એ લોકો પણ ઝડપથી પોતાના પ્રાઇવેટ ક્લિનિક્સ અને હોસ્પિટલ શરૂ કરે. કોન્ટેક્ટ ટ્રેસિંગ આપણા માટે બહુ અગત્યનું હોય છે. કોઈ પણ પોઝિટિવ કેસ હોય તો એના કેટલા કોન્ટેક્ટ્સ છે એ કોન્ટેક્ટ્સને આઇસોલેટ અને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. એટલા માટે 216 ટીમો દ્વારા 314 કેસો એમાંથી મળ્યા છે. એટલે કુલ અગર જોઈએ તો સુરત શહેરમાં જે APX સર્વેલન્સ સ્ટ્રેટેજી બનાવવામાં આવ્યું છે એ આજરોજ કુલ આપણને જે એજેડ અને કોમોર્બિડ એ 37,669 લોકો મળ્યા. અને ARI-ના કુલ 56 કેસો મળ્યા. અને ઓવરઓલ આ સર્વે અગર જોઈએ તો આજ દિવસ સુધી
જે ટોટલ ઘરોનું સર્વે થયા છે એ 3,80,185 અને 14,83,336 શહેરીજનોના જે સર્વે થયું છે એમાં આપણને બ્લડ પ્રેશરના 6,271 અને હાર્ટના 361, ડાયાબિટીસના 7,335 અને અન્ય બીમારીઓના લગભગ 700 જેટલા કેસ આપણને મળ્યા છે. હોમિયોપેથી દવાનું વિતરણ એક મોટા પાયા ઉપર કરવામાં આવે છે. આજરોજ કુલ 1,64,462 લોકોને 52,234 ઘરોમાં આ દવાઓનું વિતરણ થયું છે. અત્યારે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ટેક્સટાઇલ અને ડાયમંડ, ખાસ કરીને જે કન્ટેનમેન્ટ સિવાયના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા કેટલા રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે અને જે રિલેક્સેશન્સ આપવામાં આવ્યું છે એના અંતર્ગત લોકોને ખૂબ તકેદારી રાખવાનું જરૂરિયાત છે. કોઈ પણ રીતે સંક્રમણ આગળ ના વધે એટલા માટે તમામ તકેદારીઓ રાખવું પડે. તમામ જે દુકાનો છે એ દુકાનોમાં, તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં, અલગ અલગ જગ્યા ઉપર, દાખલા તરીકે ડોમેસ્ટિક સર્વન્ટ્સ આવતા હોય કે બીજા કોઈ પણ પ્રકારે અવર જવર થતું હોય તો આ તમામ બાબતોમાં તકેદારીના બાબતો રાખવાનું રહે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જે ગાઈડલાઈન બનાવવામાં આવ્યું છે એ ગાઈડલાઈનના હિસાબે તમામ લોકો થાય એ પ્રકારે બિહેવિયરલ ચેન્જ થાય એ ખૂબ જ જરૂરી છે. અત્યારે પ્રી મોન્સૂનના કામગીરી માટે COVID-19 અંગેનું કામગીરી સત્વે પણ પ્રી મોન્સૂનનું કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આપણા અત્યાર સુધી 1,014 મેટ્રિક ટન પેચવર્કનું કામગીરી કરવામાં આવ્યું છે. ટ્રેન્ચનું કામગીરી પણ ખૂબ ઝડપથી આગળ કરવામાં આવી રહ્યું છે. લગભગ 40% જેટલું ટ્રેન્ચનું કામગીરી પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામગીરી છે એ પણ લગભગ 60% સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ગાર્ડન અને જે ટ્રી કટિંગ ટ્રીમિંગ એક્સરસાઇઝ છે એમાં પણ લગભગ 80% જેટલું કામગીરી કરવામાં આવ્યું છે. સ્લમ એરિયાઝમાં અત્યારે આપણા ખાસ કરીને ફોકસ જ્યારે લિંબાયતમાં કેસીસ વધારે આવે છે ત્યારે સ્લમ એરિયાઝમાં અલગ અલગ જે ફૂડ ઓપરેટેડ મિકેનિકલ હેન્ડ વોશ મશીન્સ છે એને લગાવવામાં આવ્યું છે. મારા વિનંતી છે એ પ્રકારના મશીન્સ તમામ જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે અને જે મોટા શોપિંગ કોમ્પ્લેક્સીસ છે એ તમામ જગ્યા ઉપર આ લગાવવામાં આવે અને હેન્ડ વોશિંગ માટે તમામ લોકોને એક બિહેવિયરલ ચેન્જનું ખૂબ જ જરૂરિયાત રહે છે. જે શહેરમાં જનજાગૃતિ માટે 75 જેટલા રિક્ષા મારફત લોકોને માહિતી આપવામાં આવે છે અને સુરત સિટીના અત્યારે અવરજવર વધારે થયું છે. અન્ય જે જિલ્લા, અન્ય રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે. અન્ય રાજ્યમાંથી આજરોજ કુલ 802 જણા આવ્યા છે. અન્ય જિલ્લામાંથી 1,401 જણા આવ્યા છે. કુલ મળીને 2,204 વ્યક્તિઓ રોડ માં અલગ અલગ પલસાણા, કડોદરા અને કામરેજ ના ચેકપોસ્ટ ઉપરથી આવ્યા છે. સુરત સિટીમાંથી અન્ય જે પરપ્રાંતિયો શ્રમિકો છે એ શ્રમિકોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ટીમ અને જે સુરત સિટી લિંક બસ મારફત લગભગ 237 ટ્રેનો માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એના માટે કુલ 3,47,200 જેટલા શ્રમિકોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સેવા પૂરું પાડવામાં આવ્યું છે. આજરોજ જે દંડનું વ્યવસ્થા છે કુલ 62,650 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે અને એ દંડ મારફત તમામ લોકોને આપણે કહીએ છીએ અત્યારે માસ્કનું જે પાલન છે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. આખા સિટીમાં લગભગ 95%થી વધારે લોકો માસ્કનો ઉપયોગ કરે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. એ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલા માટે પણ જરૂરી છે કારણ કે લગભગ 1 થી 1.5 મીટર જેટલું ડિસ્ટન્સ દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી રાખવું જોઈએ. જે સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે સાથે અત્યારે જ્યારે દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સીસ, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ખુલ્યા છે ત્યારે
તમામ શોપિંગ કોમ્પ્લેક્સીસના જે લોકો છે એ લોકોને આ આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત બને છે. અગર આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત રીતે એને ડાઉનલોડ કરવામાં નહીં આવે તો શક્ય બને કે અલગ અલગ લોકોને ચેપ પહોંચી શકે અને આપણને જાણકારી ના મળી શકે. એટલે આપણને આજુબાજુના જાણકારી મેળવવા માટે આજુબાજુના કેટલા પોઝિટિવ કેસીસ છે, આપણને કોઈ રિસ્ક છે કે નહીં, આ તમામ બાબતો આરોગ્ય સેતુ એપ્લિકેશન મારફત આપણને મળી શકે છે. જેટલા પણ શોપ્સ, જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ખુલ્યા છે એ તમામ લોકોને હું વિનંતી કરું છું કે આરોગ્ય સેતુ એપ્લિકેશન અચૂકપણે ડાઉનલોડ કરવામાં આવે. આગામી દિવસોમાં જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સીસ છે એ તમામમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ થયેલા કે નહીં એનું પણ ચકાસણી કરવામાં આવશે. સુરતમાં જે જાહેર જગ્યા ઉપર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ માટે આજરોજ 54 વ્યક્તિઓ પાસેથી 19,700 રૂપિયા, માસ્ક વગર 144 લોકો પાસેથી 26,200 અને સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા માટે 7 વ્યક્તિઓ પાસેથી 1,850 અને થૂંકવા માટે 1 વ્યક્તિ પાસેથી 500 રૂપિયા એ રીતે દંડ લેવામાં આવ્યું છે. સુરત શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી પૂરજોશથી કરવામાં આવી રહ્યા છે. કુલ 4,912 સ્થળો ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી 2,49,538 સ્થળોમાં આ ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે. સુરતમાં અત્યારે ભોજન વ્યવસ્થા જે છે એના માટે અત્યારે કુલ 3,72,100 વ્યક્તિઓ માટે ભોજન વ્યવસ્થા જે છે ફૂડ પેકેટ્સનું અલગ અલગ વ્યવસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનજીઓના સપોર્ટના મારફતે કરવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે અત્યારે જે પ્રમાણે લોકડાઉન 4.0 રિલેક્સેશન સાથે છે ત્યારે લોકો સંપૂર્ણપણે સચેત રહે, સતર્ક રહે એ ખૂબ જ જરૂરિયાત છે. આર્થિક ગતિવિધિઓ સાથે સાથે પોતપોતાના આરોગ્ય અચૂક રીતે જળવાઈ રહે એ ખૂબ જ જરૂરિયાત છે. મેં અગાઉ આપને કીધું હતું કે અત્યારના સમયમાં જે લોકડાઉન 4.0 જે રિલેક્સેશન્સ મળ્યું છે એ સમયમાં આપણને સૌથી અગત્યનું જે તકેદારી રાખવાનું છે એ આપણા વડીલોનું તકેદારી રાખવાનું છે. અગાઉ આપણે વડીલોના બંધન કરીને એક અભિયાન આપણે શરૂ કરવામાં આવેલ હતું અને એમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું જે છે આપણને સાથ સહકાર મળી રહ્યું છે. અત્યારે એપીએક્સ સિસ્ટમ ઓફ સર્વેલન્સ દ્વારા લગભગ જેટલા પણ વૃદ્ધ, વયસ્ક અને કોમોર્બિડ પેશન્ટ્સના જે તમામ વિગતો આપણા પાસે મળી રહ્યું છે એના આધારે એ તમામ વડીલોનું આપણે રિસ્પેક્ટ કરીને એને કેવી રીતે સુરક્ષા કવચ પૂરું પાડી શકાય એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રાથમિકતા રહેશે. કારણ કે એ લોકો ખાસ કરીને આ કોરોના વાયરસના જે ચપેટ છે એ ચપેટમાં કોઈ પણ રીતે ના આવે એના માટે તમામ લોકોને, પરિવારોને, સમાજને અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ લોકોને આપણને એના માટે કાળજી લેવું પડે. વડીલોના બંધનના કાર્યક્રમમાં લોકો કેવી રીતે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એના માટે એક ગાઈડલાઇન્સ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટમાં આજે અપલોડ કરવામાં આવશે. આ વ્યક્તિઓ જે છે ખાસ કરીને એમને કોઈ પણ રીતે ચેપ ના લાગે એના માટે શું શું વ્યવસ્થા, એના માટે અલગ વ્યવસ્થા કરવાનું એ આપણની સૌની સહિયારી જવાબદારી છે અને એ વ્યક્તિઓને આપણે ખાસ કાળજી લેવાનું હું ફરીથી આપ બધાને વિનંતી કરી આજના આ બ્રીફિંગ પૂરું કરું છું. ધન્યવાદ.